હેલો બાળકો, કેમ છો તમે બધા? અને તમે બધા ખૂબ ધ્યાન દઈને ભણો તો છો ને? અને શું તમે વડીલોની કે મમ્મી પપ્પાની વાત માનો છો કે નથી માનતા? ચલો મને કહો, તમે જૂઠું તો નથી બોલતા ને? બાળકો, ક્યારેક જૂઠું ક્યારેય નહીં બોલવું. ઘણી વાર આપણે જૂઠું બોલી અને બીજાને હેરાન પરેશાન કરીએ છીએ, અથવા તો જૂઠું બોલીને આપણું કામ કરાવી લઈએ છીએ. પરંતુ આ ખોટી વાત છે. જૂઠું બોલવાથી લોકોનો વિશ્વાસ તૂટી જાય છે, પછી એ લોકો આપણા પર ક્યારેય વિશ્વાસ નથી કરતા. આવો, આજે હું તમને એવા એક છોકરાની વાર્તા કહું જે વારંવાર જૂઠું બોલતો હતો, અને આ જૂઠું તેના માટે એક દિવસ બહુ મોટી સમસ્યા બની ગઈ. તો બાળકો, આ વર્ષો પહેલાની વાત છે. એક ગામમાં એક ઘેટા પાલક રહેતો હતો. આ ઘેટા પાલક એ છે જે સવારે પશુઓને ચરાવવા લઈ જાય છે, અને તે ભરવાડ પાસે ખૂબ વધારે ઘેટાઓ હતા. દરરોજ સવારે બધા ઘેટાને તે ચરાવતો હતો, અને જંગલમાં લઈ જવા માટે સાંજ સુધી તેને ત્યાં બેસવું પડતું હતું, અને સાંજે જંગલમાં બધાને લઈને પાછા ફરતા. આખો દિવસ ઘેટા ઘાસ ચરતા અને ભરવાડ ઝાડ નીચે બેસીને કંટાળી જતો હતો. રોજે રોજ નવા નવા રસ્તાઓ તે શોધતો હતો. હવે એક દિવસ તેને એક નવી ટીખળનો વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે આ વખતે ગામવાસીઓ સાથે મજાક કરું. હવે આ ગોવાળીઓ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, બચાવ બચાવ, વરુ આવી ગયું. પશુપાલકનો આ અવાજ સાંભળી ગામ લોકો લાકડી અને સળિયા લઈને તેની મદદ કરવા માટે દોડતા ગયા. ગામ લોકો ત્યાં પહોંચ્યા કે તરત જ તેમણે જોયું, ત્યાં તો કોઈ વરુ નથી. પછી પશુપાલક પેટ પકડીને હસવા લાગ્યો. લોકોને તેણે કહ્યું, હા હું તો મજાક કરતો હતો, તમે બધા અહીંયા કેવી રીતે દોડી આવ્યા? ભરવાડના આ શબ્દો સાંભળી ગ્રામજનોના ચહેરા ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. એક યુવકે કહ્યું કે અમે બધા અમારું કામ છોડીને તને બચાવવા માટે આવ્યા છે, અને તું હસે છે? બધા લોકો ગોવાળ પર ખૂબ ગુસ્સે થઈ ગયા, એને ઠપકો આપ્યો, અને પછી પોતપોતાના ઘરે પાછા ફર્યા. હવે થોડા દિવસો વીતી ગયા, પછી ગામ લોકોએ ફરી ગોવાળનો અવાજ સાંભળ્યો, બચાવ બચાવ, વરુ આવ્યું છે, બચાવ. અને આ સાંભળીને ફરીથી ગોવાળિયાની મદદ કરવા માટે આખું ગામ દોડી ગયું. જ્યારે ગામ લોકો હાફડા ફાફડા થઈને ત્યાં પહોંચ્યા, ત્યારે તેઓએ ફરીથી ઘેટા પાલકને ઘેટા સાથે નિરાંતે ઉભેલો જોયો, અને ગામ લોકોને જોઈને જોરથી હસ્યો. આ વખતે ગામના તમામ લોકોને ખૂબ ગુસ્સો આવ્યો. બધાએ ગોવાળિયાને જોરથી ઠપકો આપ્યો, પણ ગોવાળિયાને તો કઈ જ સમજાયું નહીં. થોડા દિવસો પછી ગોવાળે ફરી એ જ કર્યું. હવે ગામ લોકો સમજી ગયા કે ગોવાળ તેમને બિનજરૂરી રીતે હેરાન કરે છે. એક દિવસ ગામ લોકોએ એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા, અને ફરીથી તેમણે ગોવાળનો રડવાનો અવાજ સાંભળ્યો, બચાવ બચાવ, વરુ આવ્યું. પણ આ વખતે કોઈએ એના શબ્દો પર ધ્યાન ના આપ્યું. બધા એકબીજાને કહેવા લાગ્યા કે આખો દિવસ આવી મજાક કરવાનું જ આ છોકરો કામ કરે છે. ભરવાડ બૂમો પાડતો રહ્યો, અરે કોઈ મારી મદદ કરો, આ વરુને ભગાડો. પણ આ વખતે કોઈ તેની મદદ કરવા જ ના આવ્યું. હવે ઘેટા પાલક બૂમો પાડતો રહ્યો, કારણ કે આ વખતે તો ખરેખર વરુ આવી ગયું હતું, અને વરુ એક પછી એક એના બધા ઘેટાને ખાઈ ગયું. ગોવાળિયો બૂમો પાડતો રહ્યો, રડતો રહ્યો, પણ એની મદદ કરવા માટે કોઈ ના આવ્યો. ઘણો સમય વીતી ગયો, રાત થઈ ગઈ. જ્યારે ગોવાળ ઘરે પાછો ન ફર્યો, ત્યારે ગામ લોકો તેને શોધતા શોધતા જંગલમાં પહોંચ્યા, અને ત્યાં પહોંચ્યા પછી તેમણે જોયું કે ભરવાડ ઝાડ પર બેસી અને રડતો હતો. હવે ગામ લોકોએ કોઈ રીતે ભરવાડને ઝાડ પરથી નીચે ઉતાર્યો, અને એ દિવસે ઘેટા પાલકનો જીવ બચી ગયો હતો. પરંતુ એના તમામ ઘેટા વરુનો શિકાર બની ગયા.
ગોવાળિયાને પોતાની ભૂલ સમજાઈ અને તમામ ગામના લોકોની માફી માંગી. ભરવાડે કહ્યું, મને માફ કરી દેજો ભાઈઓ, હું ઘણીવાર જૂઠું બોલું છું અને તમારી મજાક ઉડાવતો હતો. જો મેં આ ના કર્યું હોત તો તમે સંકટના સમયે ચોક્કસપણે મારા બચાવમાં આવ્યા હોત. મારે આવું ન કરવું જોઈતું હતું. ભરવાડને તેની ભૂલ સમજાઈ ગઈ અને ગામ લોકો ગામમાં પાછા લઈ ગયા. તો બાળકો, તમને કેવી લાગી આ વાર્તા? રમૂજી હતી ને બાળકો? આ વાર્તા આપણને શું શીખવે છે? વાર્તા શીખવે છે કે ક્યારેય જૂઠું ના બોલવું. આ પાઠ તમને જીવનમાં ખૂબ ઉપયોગી થશે. તો બાળકો, ચલો હવે હું જાઉં છું. હું બીજી એક નવી રમૂજી વાર્તા લઈને આવીશ. ત્યાં સુધી તમારી તબિયત સાચવજો. આવજો.